बंदेरा चोड़ी आखो बंद ओम भूर्भुवस्व तस्सेवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। वंदे मातरम बाल मित्रों, આપણે હવે પ્રશ્ન એક અને બે અંગ્રેજીમાં પુનરાવર્તન જોઈ લીધું, બરાબર। હવે આપણે પ્રશ્ન ત્રણ જોવાનો છે, બરાબર બાળમિત્રો। હવે પ્રશ્ન ત્રણ છે, એ કે એન મૂકી શબ્દો વચ્ચે એન્ડ મૂકી વાક્યો બનાવવાના છે, બરાબર। એમાં ચિત્રો આપેલા હશે તમને, બરાબર। એ ચિત્રો જોઈને તમારે વાક્યો બનાવવાના છે। નંબર એક છે, જુઓ, નંબર એક ઉપર કારનું ચિત્ર છે અને બસનું ચિત્ર છે, બરાબર। તો આ ચિત્રો તમારે જોવાના અને એના વિશે તમારે વાક્ય બનાવવાનું છે, બરાબર। હવે જો એનું વાક્ય હું બનાવું છું, કાર, CAR, કારનો સ્પેલિંગ લખવાનું, વચ્ચે આપણે એન્ડ મૂકવાનો, શું મૂકવાનો, જોડવા માટે। અંગ્રેજીમાં બે શબ્દોને જોડવા માટે શું વપરાય, એન્ડ વપરાય, અ બસ, બરાબર બાળમિત્રો। આવી રીતે વાક્ય બને કાર અને બસનું, અ કાર એન્ડ અ બસ। એવી જ રીતે આપણે બીજું વાક્ય જોવાનું છે, એમાં કાગડાનું ચિત્ર આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે, કાગડો અને ઘુવડ। તો એનું વાક્ય બનશે અ ક્રો, કાગડાનો સ્પેલિંગ લખવાનો છે આપણે, એન્ડ એન્ડથી જોડવાનું છે, એન આઉલ, બરાબર બાળમિત્રો। હવે આપણે ત્રીજા નંબર ઉપરનું વાક્ય જોઈશું, ત્રીજા નંબર ઉપર આપેલી છે કુહાડી અને પેન, બરાબર। હવે આપણે એન એક્સ એન્ડ અ પેન, કુહાડીનો સ્પેલિંગ લખવાનો અને પેનનો સ્પેલિંગ લખવાનો અને એન્ડ વડે જોડવાનું। આ અહીંયા તમને આ કુહાડી અને પેન લખેલું છે ને, એના ચિત્રો આપેલા હશે, આપણે ચોપડીમાં છે ને એવી રીતે। ચલો હવે આપણે ચાર નંબરના પેજ ઉપર જઈશું, નંબર ઉપર જઈશું, ચાર નંબર ઉપર આપેલો છે ભમરડો અને ટાંકણી। તો તમારે ભમરડાનો સ્પેલિંગ લખવાનો છે અ ટોપ એન્ડ અ પિન, પિન એટલે ટાંકણી। હવે આગળનો નંબર જોઈશું આપણે, પાંચ નંબર, પાંચ નંબર ઉપર આપેલું છે કપ અને જગ, તો અ કપ એન્ડ અ જગ। એવી જ રીતે આપણે આગળના નંબર ઉપર જઈશું, એમાં આપેલો છે ઘડો અને ખાટલો, બરાબર। તો અ પોટ એન્ડ અ કોટ, કોટ એટલે ખાટલો। હવે સાત નંબર ઉપર જોઈશું આપણે, સાત નંબર ઉપર આપેલું છે ઈંડાનું ચિત્ર અને મરઘીનું ચિત્ર, બરાબર। તો એન એગ એન્ડ અ હેન, આ તમારે આર્ટિકલ મૂકવાનું આગળ ભૂલવાનું નથી, બરાબર। હવે નંબર આઠ ઉપર જોવાનું છે આપણે, આઠ નંબર ઉપર ઉંદર અને કીડી છે, તો અ રેટ એન્ડ એન એન્ટ, એન્ડ એટલે કીડી। હવે આપણે નવ નંબર ઉપર જવાનું છે, નવ નંબર ઉપર આપેલું છે બેટ અને બોલ, તો એનું વાક્ય બનશે અ બેટ એન્ડ અ બોલ। હવે આપણે દસ નંબર ઉપર જોવાનું છે, દસ નંબર ઉપર શું આપેલું છે, ગાય અને ગુંડનું ચિત્ર આપેલું છે, બરાબર। તો એનું વાક્ય બનશે અ કાઉ એન્ડ અ પિગ, બરાબર। કાઉનો સ્પેલિંગ અને ગુંડનો સ્પેલિંગ તમને આવડતો હોવો જોઈએ, એટલે તમારે એની તૈયારી કરવાની। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર, બરાબર। પ્રશ્ન નંબર ચાર જોઈશું, પ્રશ્ન નંબર ચાર છે, ચિત્રો જોઈ ધીસ ધેટવાળા વાક્યો આપણે બનાવવાના છે, બરાબર। ધીસ એટલે
નજીકની વસ્તુ દર્શાવે ને દેટ એટલે દૂરની વસ્તુ દર્શાવે. બરાબર, આ ચિત્રો આપેલા હશે. આપણે હવે ચિત્રો જોઈશું. બરાબર ને, હવે પહેલું ચિત્ર આપેલું છે. જો અહીંયા અહીંયા શું આપેલું છે? પહેલું ચિત્ર ટેબલ આપેલું છે. તો તમારે એનો એરો જુઓ, ક્યાં બતાવે છે? દૂર બતાવે. આપણે એવું નહીં કે અહીંયા નજીક છે ચોપડીમાં તો એવી રીતે કરવાનું, પણ અહીંયા પેપરની અંદર તમને જો એરો દૂર બતાવેલો હોય તો એવી રીતે દૂરના એરા માટે આપણે ધેટ વપરાય. શું વપરાય? તો એનું વાક્ય બનશે ધેટ ઇઝ અ ટેબલ. ટેબલનું તમારે સ્પેલિંગ લખવાનું છે. અહીંયા ટેબલનું ચિત્ર આપેલું છે. બરાબર, એવી જ રીતે બીજું વાક્ય છે. અહીંયા એ શેનું છે? ટોપીનું છે. શેનું છે? ટોપીનું. તો ટોપી ક્યાં બતાવી છે તમને? નજીક બતાવી છે. તો ધીસ ઇઝ અ કેપ. બરાબર, ટોપીનો સ્પેલિંગ સીએપી, કેપ એટલે ટોપી. એવી જ રીતે આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોવાનું છે. ત્રીજા નંબરનું ચિત્ર છે બોટ. હવે બોટ આપણને ક્યાં દૂર બતાવી છે? ક્યાં બતાવેલી છે? દૂર. તો દૂર માટે ધેટ વપરાય. તો ધેટ ઇઝ અ બોટ. બોટ BOAT, બોટ એટલે હોડી. બરાબર, હવે આપણે આગળના ચિત્રો પર જોવાનું છે. આગળનું ચિત્ર શેનું છે? પતંગનું છે. શેનું છે? પતંગનું છે. અહીંયા તમને બતાવેલો છે ને પતંગ. પતંગ આપણને ક્યાં બતાવ્યો છે? દૂર બતાવેલો છે. ધેટ ઇઝ અ કાઇટ, KIT, કાઇટનો સ્પેલિંગ લખવાનો છે તમારે. બરાબર, એવી જ રીતે અહીંયા તમને શિયાળનું ચિત્ર આપેલું છે. જો બાળ મિત્રો, તો અહીંયા નજીક બતાવેલું છે શિયાળ. તો ધીસ ઇઝ અ ફોક્સ, FOX, ફોક્સ એટલે શિયાળ. બરાબર, હવે આપણે આગળના વાક્ય જોવાના છે. અહીંયા આપેલું છે કુહાડીનું ચિત્ર. શેનું ચિત્ર આપેલું છે? કુહાડીનું. તો કુહાડી આપણને ક્યાં બતાવી છે? દૂર બતાવી છે. તો ધેટ ઇઝ એન એક્સ, એક્સ એટલે કુહાડી. એવી જ રીતે આપણને સાત નંબર ઉપર જોવાનું છે. સાત નંબર ઉપર સફરજનનું ચિત્ર આપ્યું છે, તે નજીક બતાવેલું છે. તો ધીસ ઇઝ એન એપલ, APPLE, એપલ એટલે સફરજન. હવે આપણે આઠ નંબર ઉપર જોવાનું છે. આઠ નંબર ઉપર બિલાડીનું ચિત્ર આપેલું છે. તો બિલાડી આપણને ક્યાં બતાવી છે? જો દૂર બતાવેલી છે. તો દૂર માટે ધેટ ઇઝ અ કેટ, CAT, કેટ એટલે બિલાડી. તમને બધાને સ્પેલિંગો મેં લખીને મોકલે છે, એ તમારે તૈયારી કરવાના છે. બરાબર, આપણે લખાવ્યા હતા ને એ તમારે તૈયાર કરવાના છે. હવે નવ નંબર ઉપર જોવાનું છે આપણે. નવ નંબર ઉપર શેનું ચિત્ર છે? ગાયનું છે. તો ગાય આપણને ક્યાં બતાવી છે? દૂર બતાવી છે. તો ધેટ ઇઝ અ કાઉ, COW, કાઉ એટલે ગાય. એવી જ રીતે અહીંયા ટોપાનું ચિત્ર આપેલું છે. જો ટોપો આપણને ક્યાં બતાવ્યો છે? દૂર બતાવ્યો છે. તો દૂર માટે ધેટ ઇઝ અ હેટ, HAT, હેટ એટલે ટોપો. બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર પાંચ પર જઈશું. હવે પાંચ પર જો પ્રશ્ન નંબર આ પાંચ છે. કૌંસમાંથી પ્રાણીઓ અને પક્ષીઓના સાચા સ્પેલિંગો શોધીને તમારે લખવાના છે. શું કરવાનું છે? સાચા સ્પેલિંગો શોધીને લખવાના છે. જો અહીંયા કૌંસ આપેલો છે. બરાબર, અને અહીંયા કૌંસ પૂરો થાય છે. તો અહીંયા ફોક્સ, ડોગ, ગોટ, કાઉ, પિગ, લાયન, શીપ, કેટ, ડોગ, આઉલ, હોર્સ, હેન, ડોંકી. બરાબર, આ બધા FOX, ફોક્સ એટલે શિયા, ડોગ એટલે કૂતરો, ગોટ એટલે બકરી, કાઉ એટલે ગાય, પિગ એટલે ભૂણ, લાયન એટલે સિંહ. આ બધા સ્પેલિંગો આપેલા છે. એને સ્પેલિંગોને તમારે જોઈ અને અહીંયા ગુજરાતી નામ આપેલા હશે. બરાબર, એ નામની સામે તમારે એ કૌંસમાંથી શોધીને તમારે સાચો સ્પેલિંગ લખવાનો છે. બરાબર, અહીંયા જો ગધેડો આપ્યો છે તો એનો સ્પેલિંગ આપણે અહીંયાથી શોધવાનો છે. અહીંયાથી તો ગધેડાનો સ્પેલિંગ છે ડોંકી. તો એની નીચે તમે લીટી કરજો અને લખજો DONKEY. તમને સાચો સ્પેલિંગ આવડતો હોય ગધેડાનો તો તમે લખી શકો. જો અહીંયા કૌંસમાં છે, કૌંસમાંથી શોધીને તમારે અહીંયા લખવાનું છે. બરાબર,
હવે એવી જ રીતે અહીંયા શું આપેલું છે, બતક આપેલું છે, બરાબર. અહીંયા બતક છે તો બતકનો સ્પેલિંગ આપણે અહીંથી શોધવાનું છે. તો અહીંયા આપેલું છે, જુઓ, DUCK. તમને સ્પેલિંગ આવડતો હશે તો ખ્યાલ હશે કે બતકનો સ્પેલિંગ DUCK ડક એટલે બતક. તો પછી તમારે અહીંયા શોધીને લખવાનું છે, બરાબર. એવી જ રીતે નંબર 3, આ નંબર 3 ઉપર બકરી આપેલી છે, બરાબર. હવે બકરીનો સ્પેલિંગ તમારે કૌંસમાંથી શોધીને લખવાનું છે, બરાબર. એવી જ રીતે બકરી, વોટ એટલે બકરી, અહીંયા બકરીનો સ્પેલિંગ આપેલો છે, બરાબર. પછી શિયાળ છે, શિયાળનો સ્પેલિંગ પણ તમારે શોધીને લખવાનો, FOX બોક્સ એટલે શિયાળ. જો હવે 5 નંબર ઘોડો, હવે ઘોડો HORSE, હોર્સ એટલે ઘોડો, બરાબર. હવે મરઘી, તો મરઘી HEN, હેન એટલે મરઘી. જો ઘુવડ આપેલું છે તો ઘુવડનો સ્પેલિંગ OWL, બરાબર. હવે અહીંયા ગાય આપેલી છે, જુઓ, તો ગાયનો સ્પેલિંગ આપણે લખવાનો COW, કાઉ એટલે ગાય. અહીંયા જો કૂતરો આપેલો છે તો કૂતરાનો સ્પેલિંગ આપણે કૌંસમાંથી શોધીને લખવાનો છે, DOG ડોગ. પછી જો સિંહ આપેલું છે, સિંહનું નામ, તો સિંહનો સ્પેલિંગ LION, લાયન એટલે સિંહ. જો અહીંયા ભૂંડ આપેલું છે તો ભૂંડનો સ્પેલિંગ આપણે PIG, પીગ એટલે ભૂંડ, બરાબર. હવે એવી જ રીતે આપણે અહીંયા ગેટાનું ગેટાનું નામ આપેલું છે તો ગેટાનો સ્પેલિંગ લખવાનું છે. અહીંયા બિલાડી આપેલી નામ આપેલું છે તો CATCAT બિલાડીનું નામ લખવાનું છે, બરાબર. બાળમિત્રો, આવી રીતે તમારે તૈયારી કરવાની છે અને લખવાનું છે, બરાબર. વંદે માતરમ, આવજો.